નમસ્કાર ધોરણ 6 ના જે મિત્રો છે એમના માટે વિજ્ઞાનની અંદર હું સમા શરૂઆત કરીએ એકમ 1 ખોરાક ક્યાંથી મળે છે તો બાળ દોસ્તો વિચારવા જઈએ તો આપણે ક્યાં ક્યાંથી ખોરાક મેળવીએ છીએ એ ખોરાક મેળવીએ છીએ એની અંદર પણ વિવિધતા જોવા મળે છે પ્રથમ મુદ્દો છે ખોરાકની વિવિધતા વિવિધ પ્રકારનો ખોરાક ખાવો જોઈએ ફાયદો શું શા માટે લોકો અલગ અલગ પ્રકારનો ખોરાક ખાય છે તો વિવિધ પ્રકારનો ખોરાક ખાવાથી પહેલો ફાયદો ખોરાકની અંદર અથવા ભોજનની અંદર આપણી રુચિ જળવાય રહે આપણી જે જમવાની રુચિ છે આપણો રસ છે એ જળવાય રહે બીજું તમામ પ્રકારના પોષક દ્રવ્યો મળી રહે અને એના કારણે આપણું અસ્તિત્વ ટકી રહે એના માટે વૈવિધ્યસભર ખોરાક લેવો જોઈએ બીજું ઋતુ પ્રમાણે સંતુલિત પ્રકારનો આહાર પોતાના શરીરને નિરોગી રાખવા માટે સ્વસ્થ રાખવા માટે પણ વિવિધ પ્રકારનો ખોરાક લેવો જોઈએ તો તમને મિત્રો બે ગુણની અંદર એક વૈજ્ઞાનિક કારણ પૂછે કે આપણે વૈવિધ્યસભર અથવા વિવિધતા ધરાવતો ખોરાક લેવો જોઈએ કારણ બતાવો તો પહેલું લખવાનું કે આપણે ભોજનની અંદર રુચિ જળવાઈ રહે મુદ્દા નંબર 2 પૂરતા પ્રમાણમાં શરીરને પોષક તત્વો મળી રહે નંબર 3 વૈવિધ્યસભર ખોરાક ખાવાને કારણે આપણા શરીરનું અસ્તિત્વ ખૂબ સારી રીતે ટકી રહે અને નિરોગી રહે એટલા માટે આપણે વૈવિધ્યસભર ખોરાક ખાવો જોઈએ હવે ખોરાકના બે પ્રકારના સ્ત્રોતો છે એક વનસ્પતિઓ અને બીજું પ્રાણી વનસ્પતિ દ્વારા પેદાશ વનસ્પતિની જે વનસ્પતિ જન્ય પેદાશ જેને કહી શકાય એવી બીજી પ્રાણી જ પેદાશ જે પ્રાણીઓમાંથી મેળવવામાં આવે છે તો પહેલો સ્ત્રોત છે વનસ્પતિનો વનસ્પતિમાં સ્ત્રોતમાં કઈ કઈ પ્રકારની વનસ્પતિઓ હોય છે એનો આપણે ખોરાક અનાજ એટલે ઘઉં બાજરી જુવાર જેની રોટલી બને રોટલો બને વિવિધ પ્રકારે પ્રશ્ન તમને પૂછી શકે કે રોટલી બનાવવા માટે શું શું જોઈએ તો કે લોટ જોઈએ અને પાણી જોઈએ બરાબર છે બીજું કઠોળમાં મગ મઠ વટાણા ચણા બધા કઠોળ છે શાકભાજીની અંદર ફુલાવર કોબી બટાટા ડુંગળી આ પણ તમે અંદર લઈ શકો તો જે વનસ્પતિ પેદાશો છે અનાજ શાકભાજી કઠોળ એના સિવાયના છે જે તેલબિયા એ પણ તમે લઈ શકો છો તો આ આપણને ખોરાકની વૈવિધ્યસભર ખોરાકની અંદર ખૂબ જ ઉપયોગી બનશે અને જુદા જુદા પ્રકારના જે પોષક દ્રવ્યો છે એ આપણને વનસ્પતિ પેદાશોમાંથી મળશે એની સાથે સાથે કેટલાક એવી પેદાશો છે જે પ્રાણી પેદાશો છે જેને આપણે શું કરીએ છીએ લઈએ છી તો પ્રાણી પેદાશોની અંદર દૂધ ચૂંડા માંસ માછલી બરોબર છે આપણે કહીએ છીએ કે મનુષ્ય કેવું પ્રાણી છે તો આ જે ખોરાક છે તો વનસ્પતિજન્ય ખોરાક અને પ્રાણીજન્ય જે ખોરાક છે આ ખોરાકના સ્ત્રોતો છે આ સ્ત્રોતો જે લે છે પ્રાણી હોય મનુષ્ય હોય કે જે હોય આ જે અલગ અલગ પ્રકારનો ખોરાક લે છે એના આધારે આપણે એના મુખ્યત્વે 3 પ્રકાર પાડવામાં આવે છે અહીંયા લખ્યું છે ખોરાકને આધારે પ્રાણીઓના 3 પ્રકાર કેવા કેવા પ્રકારનો ખોરાક લે છે એના આધારે એને ઉદાહરણ દ્વારા સમજીએ પહેલો છે ચીમાહારી જે ફક્ત ને ફક્ત વનસ્પતિ જ ખાય વનસ્પતિ જન્ય જ ખોરાક લે બીજો કોઈ પણ પ્રકારનો ખોરાક ના લે એવા પ્રકારના જે પ્રાણીઓ છે એને તૃણાહારી પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે એનું આપણે ઉદાહરણ લખવું હોય બાર બીજું તો લખી શકાય કે ભાઈ સાસલું અને હર આ બે ઉદાહરણો કોના છે તો તૃણાહારી પ્રાણીઓના જે ફક્ત વનસ્પતિ દ્વારા તૈયાર કરવામાં આવે જે ખોરાક હોય એને લે છે બીજા નંબરમાં જોઈએ તો આપ્યું છે માંસાહાર જે ફક્ત ને ફક્ત માંસ ખાય સિંહ ચિત્તો દીપડો ફક્ત શેનો ખોરાક કયો પ્રકારના ખોરાકનું સેવન કરે તો માંસનું સેવન કરે એટલે એને માંસાહારી પ્રાણીઓ કહેવાય છે એની અંદર તમે લખી શકો છો સિંહ અને બીજું લખી શકો તમે ચિત્તો હવે ત્રીજા પ્રકારનું પછી મિશ્રાહારી વનસ્પતિજન્ય પેદાશો પણ ખાય અને પ્રાણીજન્ય ખોરાકો પણ ખાય બરોબર છે તો બંને પ્રકારનું એને શું કહેવાય મિશ્રાહાર ઉદાહરણ તરીકે આપણે એની અંદર આવે મનુષ્ય આપણે માનવી આપીએ જે આપણે દૂધ પણ ખાઈએ પ્રાણી પેદાશ ઈંડા પણ ખાઈએ પ્રાણી પેદાશ માછલી પણ ખાઈએ પ્રાણી પેદાશ અલગ અલગ વિસ્તારમાં રહેતા લોકો અલગ અલગ પ્રકારનો ખોરાકની અંદર વિવિધતા ધરાવતા હોય છે કેટલાક લોકો જ્યાં ભાતનું વધારે મહત્ત્વ હોય તો ત્યાં ચોખા અને પાણી ભેળવી અને ભાત બનાવવામાં આવે સાથે સાથે દાળ પણ બનાવવામાં આવે તો એ પ્રકારનો અલગ અલગ જે જેની રહેણી કહેણી ઋતુ ત્યાંની પર્યાવરણની વિષમતાઓ એના આધારે તેના વાતાવરણને આધારે લોકો જુદા જુદા પ્રકારનો ખોરાક ગ્રહણ કરતા હોય છે
તો અલગ અલગ રાજ્યોની અંદર વાત કરીએ તો લોકો અલગ અલગ પ્રકારનો ખોરાક લેતા હોય છે, અને એની અંદર તમને તફાવત સ્વરૂપે પ્રશ્નની અંદર ઉઠાઈ પૂછી શકે કે સાહેબ તમે ખાલી માહિતી જ આપી, તૃણાહારી કોને કહેવાય, માંસાહારી કોને કહેવાય અને મિશ્રાહારી કોને કહેવાય, એ જ તમે તો તફાવત પૂછાય કે તૃણાહારી માંસાહારી, તો બે મુદ્દા લખવાનું કે વનસ્પતિ જેને ફક્ત ઘાસ જ ખાય તો વનસ્પતિ જેને પેદા સુખાય શું કહેવાય, તૃણાહારી કહેવાય, એને માંસાહારી જે ફક્ત માંસ ખાય માંસાહારી, તો એક મુદ્દો આ બાજુ તમે તફાવતની અંદર લખી શકો, જે ફક્ત વનસ્પતિ ખાય એ તૃણાહારી, જે ફક્ત માંસ ખાય અને તમે માંસાહારી, આ બાજુ ઉદાહરણ લખી દો સસલું અને હરણ, આ બાજુ લખી દો સિંહ અને ચિત્ર, તો એક તફાવત બની ગયું, એક જ પ્રકારની બાબતને અલગ અલગ રીતે પૂછવામાં આવી શકે, ઉલટા નહીં પૂછે, આપણી પાસે ફક્ત માહિતી હોવી જોઈએ, એનું એનાલિસિસ કરવાનું, કયા પ્રકાર કારણ સ્વરૂપે પણ પૂછી શકે, જુદા પ્રશ્નો મેં કીધું કે ખોરાકમાં વિવિધતા હોવી જોઈએ તો એના કારણો કેટલાક મેં લીધા એ પ્રમાણે તમને આવડતો હોવો જોઈએ, અને વનસ્પતિ પેદાશો કઈ કઈ તો તમામ પ્રકારના અનાજ કઠોળ શાકભાજી એ વનસ્પતિ પેદાશોની અંદર, કોબી તો કેટલાક મૂળનો ઉપયોગ થાય, તમે ગાજર ખો તો એના મૂળનો ઉપયોગ થાય બરોબર, બીજું એક તમે શાકભાજી લો તો એના પ્રકાંડનો ઉપયોગ થાય, બટાટા હોય તો બરોબર, તો એ પ્રકારે કેટલાકના ફળો કેટલાકના પ્રકાંડ કેટલાકનો મૂળ એ પ્રકારે અલગ અલગ રીતે તમને શાકભાજીની અંદર ફળોની અંદર ગાજર હોય બીટ હોય એ તમે લઈ શકો છો, અને વૈવિધ્યસભર ખોરાક દ્વારા આપણા શરીરને વધુ પુષ્ટ બનાવી શકો છો, તો તમે બાંધો આ પાઠને ભણવા પૂરતો નહીં પરંતુ ખોરાકના એક સ્ત્રોત તરીકે આપણે પણ કેવા કેવા પ્રકારનો ખોરાક લેવો જોઈએ, કેવી રીતે સ્વસ્થ અને નિરોગી રહી શકીએ એ પણ શીખીએ, સાથે સાથે આગળનો એકમ લઈએ, જય હિન્દ જય ભારત.